કોંગ્રેસ પક્ષ લોક પ્રશ્નોને વાંચા આપવામાં ઊણો ઉતરી રહ્યો છે તેવા આક્ષેપોની વચ્ચે હવે નવા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આંદોલનાત્મક પગલાં શરૂ કરવાની કરાયેલી જાહેરાતના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક દિવસીય ઉપવાસનો કાર્યક્રમ યોજાયો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે ભુજ ખાતે કોમી એકલા, શાંતિ અને ભાઈચારાની જાળવણી સંદર્ભે ઉપવાસનું આંદોલન કરાયું હતું. ભુજના ટાઉનહોલ પાસે આજે સવારે 11 વાગ્યાથી કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની સાથે પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લાના સિનિયર આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, સેલ પાંખના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાના વિપક્ષી નેતાઓ, સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. આગેવાનોએ આજના ધરણા અને ઉપવાસ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભારત દેશ અને આ દેશના પ્રત્યેક નાગરિકો હંમેશા ભાઈચારો, પ્રેમ, શાંતિ અને સદભાવથી જીવન જીવવા માટે પ્રેરણારૂપ રહ્યા છે અને દરેક સમાજ, દરેક વર્ગ આ દેશમાં અનેક સંપ્રદાયો, અનેક વર્ગો હોવા છતાં પણ એક સારી રીતે ભાઈચારાથી જીવન જીવતા હોય અને અત્યારે વર્તમાન સંજોગોમાં જ્યાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ વહીવટની અંદર અનેક એવા ઘટનાઓ બહાર આવી રહી છે જે દેશમાં રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓ ખંડિત કરવાના બનાવો બહાર આવી રહ્યા છે. હિન્દુ હોય કે મુસ્લિમ કે અન્ય ધર્મના દેવસ્થાનોને પણ નુકસાન કરવાની પેરવીઓ પણ આ દેશમાં ચાલી રહી છે. આ જોતા દેશમાં કાયદો વ્યવસ્થા અને સરકારનું વહીવટીતંત્ર ભાઈચારો જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ છે ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર દેશમાં જિલ્લા કક્ષાએ કોંગ્રેસના માધ્યમથી એક સંદેશો આપવા માંગે છે. આજે ઉપવાસનું કાર્યક્રમ યોજી અને કચ્છના, સમગ્ર કચ્છના કોંગ્રેસના આગેવાનો, સાથીદારો, સરપંચો અને કાર્યકરો બધા આજે ઉપવાસ કરી અને પ્રજાને અને વહીવટીતંત્રના એક મેસેજ આપવા માંગે છે કે આ દેશ હંમેશા ભાઈચારાને માનનારો દેશ છે. દરેક સમાજ એકબીજા સાથે હળીમળીને રહેનારો આ સમાજ છે ત્યારે ચોક્કસ પરિબળો, જે કોમવાદી તત્વો જે એકબીજા સાથે વેરભાવથી જે હીન કૃત્યો કરે છે ને એવા બનાવો બહાર આવી રહ્યા છે એને પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું જાણે રક્ષણ મળતું હોય, એને મોકળું મેદાન મળતું હોય એવી પ્રતીતિ જ્યારે દેશમાં થઈ રહી છે ત્યારે આવી ઘટનાઓ ન બનવી જોઈએ અને દરેક સમાજ એકબીજા સાથે ભાઈચારાથી રહે અને દરેક વર્ગ રહે એના માટે સરકારની પણ જવાબદારી છે એનું પણ અમે ભાન કરાવવા માંગીએ છીએ. આપ સૌ એ વાતથી વાકેફ છો કે આઝાદી વખતે જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર શાસન ચલાવતા હતા ત્યારે દેશના પ્રત્યેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગના લોકો આજે આ દેશને આઝાદ કરવા માટે આગળ આવ્યા અને કોંગ્રેસ પક્ષે પણ જેમનું નેતૃત્વ કરી અને દેશને આઝાદી અપાવી એમાં દરેક સમાજનો સિંહ ફાળો રહ્યો છે અને અત્યારે જે વર્તમાન સમયમાં જે કેન્દ્ર અને રાજ્યમાં જે પાર્ટીઓ શાસન ઉપર છે એમનો આઝાદી વખતે જન્મ પણ થયો નહોતો, પરંતુ આજે કમનસીબી છે કે એવા લોકો આજે સત્તા ઉપર બેઠા છે અને જેના કારણે ભાગલા કરો અને રાજ કરો અંગ્રેજોની નીતિનું પુનરાવર્તન કરી રહ્યા છે. આજે વિદેશી કંપનીઓ પણ દેશમાં અલગ અલગ જગ્યાએ ઉદ્યોગોના નામે આવી અને એમનો કબજો જમાવતી રહે છે, એટલે અંગ્રેજો ફરીથી આ દેશ ઉપર ક્યાંક ને ક્યાંક કબજો જમાવી જશે એવી ભીતિ પણ આ દેશને થઈ રહી છે. ખેડૂતોને અન્યાય થતો હોય, વેપારીઓને અન્યાય થતો હોય, દલિત, માઇનોરિટી, બક્ષી પંચ, આ દરેક સમાજને ક્યાંક ને ક્યાંક આજે દુઃખ દર્દ છે અને ઉદ્યોગપતિને રાજી કરવા માટે ખેડૂતો પર અન્યાય, નોકરિયાતને રાજી કરવા માટે વેપારીઓને અન્યાય, ક્યાંક એક કોમવાદી પરિબળોને રાજી કરવા માટે દલિત અને મુસ્લિમ ઉપર અત્યાચાર, આવી ઘટનાઓ જે થઈ રહી છે અને એમાં મૂક પ્રેક્ષક તરીકે આ ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે અને એમને કામ કરવા કરતાં
આવા હથગંડાથી સત્તા મેળવીને આગળ વધી રહી છે ત્યારે આવા આવા હીન કૃત્યોને પણ અમે જાકારો આપીએ છીએ અને કચ્છની પ્રજાને અને દેશની પ્રજાને પણ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ દેશ ચેન અમન અને શાંતિનો દેશ છે. કોઈ પણ એવા હીન કૃત્યો કરનાર પરિબળોને આપણે ક્યારે પણ સ્વીકારશું નહીં અને એને જાકારો આપી અને દેશની એકતા અને અખંડિતતા માટે આજે અમે ઉપવાસ આદર્યા છે.